વાપીની રોફેલ કોલેજમાં પ્રથમ વખત ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનોલોજી એજ્યુકેશનના સહયોગથી 5 દિવસીય રિસર્ચ મેથોડોલોજી યુઝિંગ એડવાન્સ ટૂલ્સ એન્ડ ટેકનોલોજીના પર ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં PhD કરી ચૂકેલા કે કરતા 63 શિક્ષકો ઉપસ્થિત રહ્યા છે, જેઓ 20 જેટલા નિષ્ણાંતો સાથે નવી સંશોધન પદ્ધતિ પર વિચાર ગોષ્ઠી કરશે. રિસર્ચ મેથોડોલોજી એટલે કે નવા કોઈ પણ આવિષ્કાર કરતા પહેલાં તેના ઉપયોગ અને બિનઉપયોગી નિરાકરણ માટે આંકડાકીય પદ્ધતિથી તમામ પાસાઓની છાણાવટ કરવી અને તે બાદ તેને અમલમાં કે ઉપયોગમાં લેવામાં આવે છે. આ પદ્ધતિ મેનેજમેન્ટનો પણ એક ભાગ છે, જે રિસર્ચ મેથોડોલોજી વર્કશોપમાં શીખવવામાં આવે છે. ત્યારે આ અંગે વાપી રોફેલ મેનેજમેન્ટ કોલેજ ખાતે 12 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી સુધી એમ 5 દિવસીય રિસર્ચ મેથોડોલોજી એડવાન્સ ટૂલ્સ એન્ડ ટેકનોલોજી પર ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનાર અંગે રોફેલ મેનેજમેન્ટ કોલેજના પ્રોફેસર અને ડાયરેક્ટર ડોક્ટર કેદાર શુક્લાએ વિગતો આપતા જણાવ્યું હતું કે રોફેલ કોલેજમાં પ્રથમ વખત ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનોલોજી એજ્યુકેશનના સહયોગથી 5 દિવસીય રિસર્ચ મેથોડોલોજી એડવાન્સ ટૂલ્સ એન્ડ ટેકનિકલ પર ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. કેદાર શુક્લા, પ્રોફેસર એન્ડ ડાયરેક્ટર રોફેલ મેનેજમેન્ટ કોલેજ MBA. આજ રોફેલ કોલેજ મેં આજ સે 5 દિન કા 22 સે 26 જાન્યુઆરી તક 5 દિન કા રિસર્ચ મેથોડોલોજી યુઝિંગ એડવાન્સ ટૂલ્સ એન્ડ ટેકનિક્સ પે 5 દિન કા ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ કા આયોજન કિયા ગયા હૈ રોફેલ MBA મેં. ઓર દેશભર સે કરીબ 62 સે 63 પાર્ટિસિપન્ટ્સ ને જિન્હોને PhD કર લિયા યા જો PhD કર રહે એસે UGC ઓર AICTE કે ટીચર્સ ને ઇન કાર્યક્રમ મેં FDP મેં ભાગ લિયા હૈ. કે પૂરા પ્રોગ્રામ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ઓર ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશન AICTE ને સ્પોન્સર કિયા હૈ. યે ગ્રાન્ટ મિલી હૈ ઓર ઇનમે સભી યે રેસિડેન્શિયલ પ્રોગ્રામ હૈ 5 દિન કે લિયે સભી ફેકલ્ટીઝ યહાં પે એક્સપર્ટ્સ કે સાથ મિલકે કરીબ 20 સે જ્યાદા ટીચર્સ યા એક્સપર્ટ્સ આ રહે વો એક્સપર્ટ્સ કે સાથ સાથ મિલકે રિસર્ચ મેથોડોલોજી સીખેંગે, રિસર્ચ મેથોડોલોજી પે જ્ઞાન ગોષ્ઠી કરેંગે ઓર કુછ નયા ઇનોવેશન યા આવિષ્કાર કેસે કિયા જાય ઉસકે ઉપર ચર્ચા હોગી. ઇસ સમગ્ર કાર્યક્રમ મેં રોફેલ MBA કે સભી છાત્રો કો ભી આમંત્રિત કિયા ગયા હૈ. સભી છાત્રો ભી ઇસકા યે વિશેષજ્ઞ જો ભી આ રહે પૂરે દેશ સે ઉન લોગો કે સાથ મિલકે ઉનકે જ્ઞાન કા લાભ લે પાયેંગે, ઉનસે કુછ સીખ પાયેંગે. પૂરે કાર્યક્રમ કો રોફેલ ટ્રસ્ટ કે મેનેજમેન્ટ ને ટ્રસ્ટીઝ ને સપોર્ટ કિયા હુઆ હૈ ઓર વાપી વલસાડ ઉમરગામ તાલુકા મેં ડિસ્ટ્રિક્ટ મેં યે શાયદ પહેલી બાર ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ને ઇતના બડા ફંડ દે કે યહાં કે રૂરલ બચ્ચો કો પ્રોત્સાહિત કરને કે લિયે હમે જો જવાબદારી દીએ રોફેલ MBA કો જો જવાબદારી દી હૈ ઉસે હમ પૂરી તરહ સે અચ્છે સે નિભાયેંગે ઓર યે એક સુભગ સમન્વય હોગા જહાં પે બચ્ચે કાફી ચીજે સીખ પાયેંગે. થેન્ક યુ વેરી મચ. સર, ખાસ કરકે બાત કી જાય જૈસે કે યે ગુજરાત ગવર્નમેન્ટ કા કાર્યક્રમ હૈ પૂરા, તો કોઈ એસી કોઈ નામી હસ્તી યહાં પર આને વાલી? ગુજરાત ગવર્નમેન્ટ કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી કે રજિસ્ટ્રાર સર KN ખેર ઓર ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી કે ડાયરેક્ટર પ્રોફેસર ડોક્ટર પંકજ રાય પટેલ વો વેલિડેક્ટરી ફંક્શન મેં યહાં પે 26 કો જબ હમ સર્ટિફિકેટ એવોર્ડ કા કાર્યક્રમ રખને વાલે ઉસમે આને વાલે. આજ યહાં પે ડોક્ટર જયરાજ સિંહ જાડેજા જો કે ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ કે ડીન હૈ MS યુનિવર્સિટી કે વો આજ વિશેષ યજ્ઞ કે વિશેષજ્ઞ કે રૂપ મેં આને વાલે. ઓર ઇસ પ્રોગ્રામ કે અંત મેં હમ સભી પાર્ટિસિપન્ટ્સ કો રિસર્ચ મેથોડોલોજી કી એક કિતાબ ઉનકી લાઇબ્રેરી કે લિયે ઉનકે ખુદ કે ઉપયોગ કે લિયે ગિફ્ટ મેં દેને વાલે. ખાસ કરકે યે રિસર્ચ મેથોડોલોજી હે ક્યા, ક્યા બેનિફિટ રહેગા? કોઈ ભી દવા યા કોઈ ભી મેનેજમેન્ટ પ્રોબ્લેમ જો ભી હોતા હૈ કુછ ભી આવિષ્કાર કરના હૈ તો વો આવિષ્કાર કરને સે પહેલે ઉસકે પીછે ઉસકે કારણ ઉસકો કૈસે સોલ્વ કરના કિયા જાય ઉસકા ઉસકા એક સ્ટેટિસ્ટિકલ એક મેથોડોલોજી હોતા હૈ તભી જાકે કુછ સેમ્પલ કા જો ભી કન્ક્લુઝન આતા હૈ વો હમ પૂરી સમાજ કે લિયે ઉસે યુઝ કર સકતે હૈ. તો વો પૂરી પ્રોસેસ ઇન આવિષ્કાર કી જો પૂરી પ્રોસેસ હૈ
वो मैनेजमेंट का एक कोर्स है, मैनेजमेंट का एक भाग है, तो वो कैसे किया जाए वो यहाँ पे रिसर्च मेथोडोलॉजी वर्कशॉप में सिखाया जाएगा। उसके लिए बहुत सारे टूल्स रहते हैं, एडवांस टूल्स रहते हैं, आर्टिफिशियल इंटेलिजेंस तक ये बात गई हुई है यहाँ, बिजनेस एनालिटिक्स, आर्टिफिशियल इंटेलिजेंस, लेकिन ये सब डेटा बेस है। तो वो डेटा कैसे क्रिएट किया जाए, कैसे उसका एनालिसिस किया जाए, कैसे उसका स्टेटिस्टिकल टूल्स टेक्निक्स यूज करके उपयोग किया जाए, ये फंडामेंटल काम जो है वो रिसर्च मेथोडोलॉजी सिखाता है।